સોરી તમારા ઘરમાં થોડું ડિસ્ટર્બ કર્યું છે, પણ ઠંડી પણ છે અને ઠંડી રિસાયેલી પત્ની જેવી છે. દરવાજા સુધી જાય છે, નામ પગ પછાડી પછી આવતી રહે છે. ભલે ભૂલી લો, 5 મિનિટ આપો. થેન્ક યુ. આજનો શુભ પ્રસંગ અહીંયા સરસ મજાનો છે કે આપણા મિલનભાઈ પટેલ, અમારા કેમેરામેન, સુપ્રસિદ્ધ અને ખૂબ સારો માણસ, મારો ખાસ પરમ મિત્ર અને એમના દીકરાના શિવમનો આજે જન્મદિવસ છે. હું મારા દિલથી શુભકામના આપું છું કે મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે, ગોડ બ્લેસ યુ, ભગવાન એને સુખી રાખે ને 100 વર્ષનું આયુષ્ય આપે, ધન વૈભવ યસ કીર્તિ આપે ને સદાય વિદ્યા બહુ સારી આપે, અને મિલનભાઈને ઘર પરિવાર સાથે સાથે બુદ્ધિ પણ આપે. જોરદાર તાળીથી મિલનભાઈને વધાવીએ આપણે. અને મિત્રો, મિલનભાઈ એક એવી વ્યક્તિ છે કે જેના સંબંધો નાનાથી લઈને મોટા વ્યક્તિ સાથે છે, અને આજે તમે જોઈ શકો છો કે સંબંધનો એને સંબંધનો જે અસર છે એ અત્યારે તમે જોઈ શકો છો. કેટલા બધા કલાકારો અહીંયા ઉપસ્થિત છે, એ તમામ કલાકારો માટે જોરદાર તાળી થઈ જાય, કારણ કે એ લાગણીને માન આપીને અને એક સંબંધને માન આપીને આવ્યા છે. અને અમારા ખાસ કરીને આરતીબેન અહીંયા ઉપસ્થિત છે. આરતીબેન એટલે બહુ જૂના અને જાણીતા કલાકાર છે, અને ખરેખર એમના માટે તો તાળીઓ તમે પાડો એટલી ઓછી છે, એટલા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર છે. કદાચ તમે યુટ્યુબ પર સર્ચ કરજો અથવા તો એમના માનસ પટલમાં અને એમના હૃદયમાં સર્ચો, તો મેં કરીને જોયેલું છે કે એક બહુ સારા સિંગર છે, અને ભગવાન એમને ખૂબ સફળતા આપીને ખૂબ આગળ વધારે એવી મારી દિલથી અભ્યર્થના છે. અને અહીંયા જે કંઈ સાજિંદાઓ તમને જે આજે મોજ કરાવવાના છે, પેલા એક વાર એમના માટે તાળી થઈ જાય, કારણ કે એમની મહેનતથી તમે સંગીત સાંભળશો. અને સાઉન્ડવાળા ભાઈ અમારા જે કોઈ છે, નામ નથી જાણતો, પણ એ સાઉન્ડવાળા ભાઈ માટે પણ જોરદાર તાળી થઈ જાય. થેન્ક યુ સો મચ. અને આજે સરસ મજાનો જન્મદિવસનો એક શુભ પ્રસંગ છે, તો ભગવાન એમના દીકરાને ખૂબ સારું આયુષ્ય આપે, અને મિલનભાઈ એમને પણ સારું આયુષ્ય આપે, સદાય અમારો આવો સંબંધ રહે, અને તમે બધા આમ અમને જોતા રહો અને અમને પસંદ કરતા રહો, અને આપણી ગુજરાતી ભાષાને ખાસ પ્રાધાન્ય આપજો, કારણ કે ભાષા એક એક આપણી માં છે. આજે આ પ્રસંગે એક વાત એટલા માટે કહેવી છે કે ગુજરાતી ફિલ્મોનું સ્તર છે ને થોડુંક નીચે ગયું છે, એનું કારણ કે આપણે જોવા નથી જતા. આપણે કોઈકને પૂછીએ કે ગુજરાતી ફિલ્મ ક્યારે જોઈ દે, દીસરી જોઈએ, પરદેશ જોયા જોઈ હતી, એના પછી તો 500 ની હડી 500 પિક્ચરો આવી ગઈ, પણ કોઈ જોવા નથી ગયું, કારણ ટાઈમ નથી. ઘરે ભેહો દોવાની હોય, છોકરો હાચવવાનો હોય, ઘરવાળાને તો ખાસ હાચવવાનું હોય, કારણ કે બેનો ચાલડો, ચાલડો એટલે શું કહેવાય, સુહાગ, અને બે આંખો વચ્ચે જ રાખે કે નજરથી હટકી ના જાય. પણ બેનો આપણા પતિને કોઈ પ્રેમ ના કરી જાય એમ કરીને પોતે જ પ્રેમ નથી કરી શકતા. આ એક જનરલ વાત છે, પણ તમે પોતાના પતિને પણ પ્રેમ કરજો. મારી વાઈફ બહુ પ્રેમ કરે છે મને, આઈ પ્રાઉડ ઓફ માય વાઈફ, બરાબર. તો એટલે હંમેશા યાદ રાખજો આ વસ્તુને, પણ ગુજરાતી ભાષાને ખાસ પ્રેમ કરજો, કારણ કે આપણી માતૃભાષા છે. આજે ક્યારે પણ કોઈ બે અજાણ્યા વ્યક્તિઓ મળશે ને તો હિન્દીમાં વાત કરશે, આપણા ગુજરાતી લોકો તમે જોજો, આમ કે વટ પણ કેસે દોસ્ત, કહાં સે હૈ, હમ ચલ કે આયે, તુમ હેડ કે આયે, આ સ્વભાવ છે, પણ એ બદલવો પડશે, કારણ કે ગુજરાતી ભાષા એવું ન થાય. હલો, ચાલુ થયું ભાઈ માઇક, અને વાઇફ હંમેશા ચેક કરીને લેવું, માઇક રિપેર થાય, આ બાજુ બેઠેલી બધી વાઇફ રિપેર ના થાય. મારી ભૂલ થી, મેં ચેક કરીને ના લીધું, એમાં સાઉન્ડ વાળાનો ભાઈ વાંકનો નથી, કારણ કે સાઉન્ડ વાળા ભાઈનો તો બહુ સરસ સાઉન્ડ છે, પણ મારી આંગળીનો વાંક હતો, સોરી, થેન્ક યુ. પણ હંમેશા મેં કીધું એમ, ભાષાને પ્રેમ કરજો, કારણ કે તમે ભાષામાં પ્રેમ કરશો, ગુજરાતી ભાષાને પ્રેમ કરશો, તો ગુજરાતની સંસ્કૃતિ જીવતી રહેશે, ગુજરાતના કલાકારો જીવતા રહેશે, અને ગુજરાતનું સાહિત્ય જે આજે આ કલાકારો તમારી સમક્ષ રજૂ કરવાના છે, ગુજરાતનું સંગીત જીવતું રહેશે, અને આપણો ગુજરાતી માણસ જીવતો રહેશે. માટે ગુજરાતીને પ્રેમ કરજો, ગુજરાતી ભાષાને પ્રેમ કરજો, એવું ન થાય કે માને છોડીને માછીને પ્રેમ કરવો પડે, કારણ કે આપણે અત્યારે મારો છોકરો તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે,
બધાને ગૌરવ થાય છે કે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, પણ ગુજરાતી ભાષા ભૂલી જાય છે એનું શું? એવું ના થાય કે આપણા છોકરાના ભણવામાંથી ગુજરાતી ભાષા ડિલીટ થઈ જાય. એટલે આપણે ગુજરાતી ભાષાને પ્રેમ કરીશું, ગુજરાતી કલાકારોને પ્રેમ કરીશું, ગુજરાતી સાહિત્યને પ્રેમ કરીશું. આજે જિગ્નેશભાઈ કવિરાજ, વિક્રમભાઈ ઠાકોર, રાકેશભાઈ બારોટ જેવા ઉમદા કલાકારો, ઉમેશભાઈ બારોટ, કમલેશભાઈ બારોટ, જયેશભાઈ બારોટ જેવા કેટલા ઉમદા કલાકારો છે કે જેઓ ગુજરાતને સાહિત્ય પીરસી રહ્યા છે, સારું લોકસંગીત પીરસી રહ્યા છે. તો બસ એને પ્રેમ કરીશું, જોરદાર તાલીથી આ કલાકારોને આપણે વધારીશું. થેન્ક યુ. અને હા, મારા સ્વાર્થની થોડી વાત કરી લઉં, જોક્સ તમારા સ્ટાઇલ અમારી ખાસ જોજો. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. અને વન્સ અગેન શિવમને મેની મેની હેપી રિટર્ન. ભાઈ આરતીબેન માટે જોરદાર તાલી થઈ જાય, તો મારે એનાઉન્સમેન્ટ કરવાનું થયું, મારું સદભાગ્ય છે. પેલા આરતીબેન અહીંયા આવો. એમની પર્સનાલિટી જોઈને તમને શું લાગે છે? આ બે ચાર જણને હુવડાઈ દે એવા નહીં લાગતા? એટલે હવે પીઆઈ ની એક્ઝામમાં પાસ થઈ જાય છે, ડીવાયએસપી ડીવાયએસપી ની એક્ઝામમાં પાસ થઈ જાય છે. ટૂંકમાં આપણો ઈગાડી પોલીસ ની લાલ લાઈટ લઈને આમ ફરતા હશે. જોરદાર તાલી પાડો. તમને કલાકારોને સાચવજો જે માતાજી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. મારે થોડુંક મોડું થાય છે, મારે એક બરોડા પહોંચવાનું છે, નહીતર મોજ કરાવતો. અને મિલન, યસ, જોક્સ તો ભૂલ્યો, જોક્સ તમારા સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ. તમે લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. ભાઈ એક એક કડી ગાવી છે અમારા દોસ્ત માટે. મેરે દિલ કી યે દુઆ હૈ કે દૂર તું ન જાયે, તેરે બિના હો જીના, વો દિલ કભી ન આયે, તેરે સંગ જીના યહાં, તેરે સંગ મર જાના. અમારો દોસ્ત નહીં પણ મારો ભાઈ છે, અને આજે દુનિયામાં અમારી ફિલ્મ લાઈનમાં જે બી મેં નામ કમાયું છે એ મારા ભાઈના હિસાબે કમાયું છે. અને આજે એની ગેરપ્રસંગ હોય ને હું ના આવું એ વસ્તુ શક્ય છે. અને મારી મેલોડી ટાઈગર એ હંમેશા મોજ કરાવે છે અને કરાવતી રહે છે. એના માટે મારે ગીત ગાવું છે. એક્ચુઅલી હવે સિંગર તો નથી પણ ગીત ગાવાની ઈચ્છા થઈ ગયા છે અમુક ટાઈમે, એટલે ગાઈ લઈએ છે. અચ્છા
इमोशनल થઈ ગયા અને વેરી ગુડ કે આવા પ્રસંગે એક દોસ્તી બે ભાઈમાં બદલાઈ જાય એના જેવી રૂડી ને રૂપાળી વાત નથી જોરદાર તાળી થઈ જાય આ બંને બહુ ખાસ મિત્રો છે મને ખબર છે કે કેમ મારા જોક્સ ની સે વાત કરી લો પ્લીઝ આપણો ફોટો પડાઈએ છે ડોન્ટ વરી ફોટો પાડો પહેલા પછી હું વાત કરું હતો આ બંને છે ને મારી જોક્સની સિરીઝમાં શૂટિંગ કરવા મિલન પટેલ પહેલો આવતા હતા પછી નયનભાઈ આવ્યા પણ બંને દોસ્ત છે અને નો ડાઉટ જિંદગીભર આવીને આવી દોસ્તી રહે એ માટે જોરદાર તાળી થઈ જાય દોસ્તો થેન્ક યુ કેવું તો ઘણું બધું છે પણ અહીંયા બધા ઘણા બધા કલાકારો અને ઉભરતા કલાકારો અને મારો પેલો ધમોભાઈ ક્યાં ગયો અહીંયા હોય આ એક સારો ઉભરતો કલાકાર છે એને આપણે જોરદાર તાળીથી વધાવીશું એની પણ યુટ્યુબમાં એક સારી કોમેડીની સિરીઝ આવે છે એને પણ તમે જોજો સાથે બેનશ્રી બેનનું નામ આવો આવો શું નામ છે માધુરી બિસ્કિટ સોરી દિસ દીક્ષિત માધુરી ટૂંકમાં માધુરીજી હોય પણ આ બંનેની પેર પણ બહુ સારી છે ને તમે જોજો કારણ કે યુટ્યુબમાં કોમેડીની ઘણી બધી સિરીઝો આવે છે તમે જોજો આ બધાને પણ લાઈક કરજો એમની પણ કલા છે પોતાની કલા રજૂ કરવાની એક અદા છે અને ભગવાન કરે એ પણ સફળ થાય એવી મારે દિલથી શુભકામના થેન્ક યુ સો મચ બીજા કલાકારો છે ઇન્ટ્રોડક્શન આવો બધાને ઇન્ટ્રોડક્શન આપી દઉં શું નામ અલ્પેશભાઈ સૂર્યરાજ જોરદાર તાલી એ પણ તમને મોજ કરાવવાના છે અલ્પેશભાઈ મારે જોરદાર તાલી થઈ જાય પ્લીઝ આપ આવો મેમ વર્ષાબેન બારોટ અરે બારોટના ખાનદાનમાં તો ગળું ભગવાન કુદરત આપતું હોય છે જોરદાર તાલી થઈ જાય વર્ષાબેન માટે પણ પ્લીઝ આપ આવો બેન આરતીબેન નાડિયા એમની માટે પણ જોરદાર આ બધાને તમારે સાંભળવાના છે ને મોજ કરવાની છે આજે હું હમણાં 5 મિનિટમાં અહીંથી કલ્ટી મારવાનો છું પણ આ બધા તમારી સાથે કન્ટિન્યુ છે અને હા 2 મિનિટ આ એક એવી વ્યક્તિ છે જે મારો ખાસ પરમ મિત્ર છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી માંડીને આલ્બમથી માંડીને બધી જગ્યાએ આ માણસ હીરો હિરોઈનને ડાન્સ શીખવાડે છે આ કોરિયોગ્રાફર છે જાતે પંકજભાઈ પરમાર ફ્રોમ બરોડા હમણાં તમે એક ગીત આવ્યું હતું બેબીને બોનવીટા પીવડાવો બેબી મૂડ માનથી આજકાલ બેબી દારૂ પીતી થઈ ગઈ છે પણ આ બોનવીટાની વાત કરે છે પણ એને બોનવીટા પીવડાવીને ગીત હિટ કર્યું છે એની માટે જોરદાર તાળી છે આ પંકજભાઈ પરમાર ગુડ અમારા નામે નામ છે જીતુભાઈ યોગી રાજ અને બહુ સારા કલાકાર છે એમના માટે પણ જોરદાર તાળી થઈ જાય અહીંયા બહુ બધા કલાકારો બેઠા છે મુકેશભાઈ ઠાકોર એ પણ આપણા અહીંના છે અને ખૂબ સારા સિંગર અને ખૂબ સારા કલાકાર છે એમની માટે પણ જોરદાર તાળી થઈ જાય દોસ્તો થેન્ક યુ સો મચ નિકુલભાઈનો અવાજ તો હમણાં તમે સાંભળ્યો બે ચાર ગરબા મેં રોકાયા એના માટે માફી માંગુ છું પણ એમના સાથે પણ બહુ મોજ કરવાની છે એમની માટે જોરદાર તાળી થઈ જાય દોસ્તો સુરેશભાઈ ઠાકોર એમની માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય જો અત્યારે શું છે તમારી તમારા પગ જ્યાં સુધી નહીં થંભે ને ત્યાં સુધી અમારા કલાકારો થાકવાના નથી બરાબર જોરદાર તાલી તમે વગાડશો તો અમને મજા આવશે કિશનભાઈ ઠાકોર પણ સ્ટેજ ઉપર આવે કિશનભાઈ ઠાકોર અમારા વાઘેલા સાહેબ આવે છે અહીંયા જેઓ અમને સાઉન્ડ ઓપરેટ કરે છે અને ગુજરાતને તમામ હિરોઈનોના કોન્ટેક્ટ નંબર એમની પાસે હોય છે અને દરેક આલ્બમમાં એ પ્રોવાઈડ કરતા હોય છે તો એ બહુ સારા કોઓર્ડિનેટર છે એમની માટે પણ જોરદાર તાળી થઈ જાય પ્લીઝ જય અંબે સાઉન્ડ વાળા અમારા રમેશભાઈ પ્રજાપતિ અહીંયા ઉપસ્થિત છે અને વિજયભાઈ બાવલો મારો પરમ મિત્ર મારો લંગોટિયો યાર એક વખત વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે નહીં તો નીચે આવીને લઈ આવીશ ઉપર જોરદાર તાળીથી વધાવીશું આ બંને મહાનુભાવોને કારણ કે આ એ પોતાની જગ્યાએ એક બહુ મોટી હસ્તી છે બંને જણા પ્લીઝ વેલકમ ક્યા વાત હૈ વેલકમ સર તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર કમિંગ અને મારી જાન અહીંયા આવી છે મારી એક બીજી બૈરી છે યાદ છે થેન્ક યુ સો મચ આગળની ઇન્ટ્રોડક્શન મિલનભાઈ આપશે મારે થોડું મોડું થાય છે આઈ થિંક બરોડા પહોંચવાનું છે મેડમ હું રજા લઉં છું મેડમ માફ કરજો ધન્યવાદ ફરી નેક્સ્ટ ટાઈમ ક્યારે પણ કઈ પ્રોગ્રામ હશે તો 100% હું અહીંયા ઉપસ્થિત થઈશ થેન્ક યુ સો મચ હલો બધા થોડો સાઈડ પર આવજો તો કારણ કે આર્મી આવી રહી છે ઇન્ડિયન આર્મી જોરદાર તાલી થવી જોઈએ જે દેશ ઉપર લડે છે આપણા માટે બોસ અને આપણા મિલનભાઈના ભાઈ છે ઇન્ડિયન આર્મીમાં છે અને અહીંયા પ્રોગ્રામનું સમસ્ત આયોજન કર્યું છે બે ભાઈઓ ભેગા થઈને મસ્ત અને કહેવાય ને કે ભાઈ ભાઈ હોતા હે અને આવો ભાઈનો એક એકતા બહુ હોવી જરૂરી છે
જ્યારે ભાઈની એકતા હોય ને તો સમાજ તમને તોડી ના શકે, કોઈ પણ ન તોડી શકે. તો તેરે જૈસા યાર કહા અહીંયા આ સાબિત થાય છે. જોરદાર તાળી થવી જોઈએ દોસ્તો. થેન્ક યુ સો મચ. હાલો પ્રોગ્રામ ચાલુ કરો ભાઈ. Thank you.
ગીત ગાવા માં